જોયા આદિત્ય ક્યાં છે? એ મને વિશ્વાસ છે કે જરૂર આવશે. વિશ્વાસ છે એટલે માન્યો નથી? ના, એ એકચ્યુઅલી લગ્ન ને આ બધું અમારા કામનો ભાગ નથી ને, પણ તમે ચિંતા ના કરશો, એ સમજી ગયા છે અને તમારી ઈચ્છાનો આદર કરીએ છીએ. આઈ એમ સોરી, પપ્પાની ખ્વાહિશ થોડી વિચિત્ર છે. હું માનું છું કે તમે લોકો આ વાતો પર વિશ્વાસ નથી કરતા, પણ પપ્પા કરે છે. એમના મનમાં વાત ઘર કરી ગઈ છે કે જ્યાર સુધી તમે વિધિ વિધાનથી લગ્ન નથી થતા, તો એ જે પણ બિઝનેસ તમારી સાથે કરશે તો કંપનીનો વિનાશ થઈ જશે. સો ગેટ આદિત્ય, રાઈટ? જોયા મેમ, આદિ સર ક્યાં છે? જોયા ક્યાં છે? આદિ એમણે ના પાડી દીધી, પણ મને વિશ્વાસ છે જરૂર આવશે. જોયા તું તો તૈયાર થઈ જા, આદિત્ય આવી જશે. આકાંક્ષા, મોના, જાઓ જઈને જોયાને તૈયાર કરો. અને તમે લોકો જલ્દી તૈયાર થઈ જાઓ, હા, ટાઈમ ઓછો છે, જલ્દી. શું થયું? બહુ ક્લેમ કરતી હતી, ટ્રસ્ટ મી, આટલું નાનકડું કામ ન કરી શકી. જો તારા લીધે મારી ગેમ બગડીને તો હું તને નહીં છોડું. ભાઈ, જોયા ઘરે કેમ આવી હતી? અર્જુન પ્લીઝ યાર, આજે મને એકલો છોડી દે. બીજાના દુઃખોથી વધારે લોકોને તકલીફ થતી હોય છે. એક તમે છો જે પોતાની તકલીફ વિશે વિચારો છો. બધી વસ્તુ તો તમારા કયા પ્રમાણે થવી જોઈએ ને? બાકી દુનિયા તો ભાડમાં ગઈ. અર્જુન, મારો દિવસ બહુ ખરાબ જઈ રહ્યો છે, મારી સામે ના આવતો. નહીં તો નહીતર શું? શું ઈચ્છે છે તું? મારું હું તને બસ આજ રહી ગયું તું. આટલું બધું થયા હોવા છતાં જે લોકો તમારી સાથે ઊભા છે એની પર જ હાથ ઉપાડો છો, એમને જ દૂર કરો છો. અર્જુન, તું જાણે છે જોયાના ચીટર હસબન્ડના લીધે મારી લાઈફમાં શું શું થયું છે, યુ નો. તમારા કારણે જોયા પર શું વીતી છે એ તમે ક્યારે વિચાર્યું છે? તમે બહુ જ સહેલાઈથી તમારો બ્લેમ બીજા કોઈ પર નાખી દો છો. ક્યારેક પોતાની જાતને જુઓ, ક્યારેક અમુક ભૂલો તમારાથી પણ થઈ હશે. હા, બધી તૈયારી થઈ ગઈ છે ને ઇવેન્ટની? હા હા હા, સારું સારું. હા, શું થયું? હજી સુધી લગ્ન શરૂ નથી થયા? પંડિતજી, કઈ વાતની વાર છે? પપ્પા, હા, એક મિનિટ થોડા શાંત થઈ જાઓ. એકચ્યુઅલી આદિત્ય હજી સુધી આવ્યો નથી. આદિત્ય હજી સુધી આવ્યો નથી? જાણે એને આપણી કદર નથી? તો પછી આ ઇવેન્ટ જ કેન્સલ કરી દઈએ. જે લોકોને આપણી પરવા નહીં, અમે એની સાથે ધંધો ના કરી શકીએ. કેન્સલ ધીસ, હું જાઉં છું. કાંતિ અંકલ, આટલો ગુસ્સો તમારી હેલ્થ માટે સારો નથી. અંકલ, તમને તો ખબર છે ને શહેરમાં ટ્રાફિક કેટલું બધું હોય છે. હું તમને ઠંડુ શરબત પીવડાવ. અરે ભાઈ, શરબત લાવ. આ લો, તમે ઠંડુ શરબત પીઓ. જ્યાં સુધી તમે આ ગ્લાસ પૂરો કરશો ત્યાં સુધી આદિત્ય તમારી સામે હશે. ચલ આવ અંકલ, તમારો બિઝનેસ હતો ને? આદિત્ય ક્યાં મરી ગયો? હજી સુધી આવ્યો પણ નથી, અને પપ્પા પણ અહીંયા આપણા પર ગરમ થાય છે. કલ્પેશ, મારી પાસે એક પ્લાન છે. આનાથી સમય પણ મળી જશે અને ત્યાં સુધી આદિત્ય પણ આવી જશે. કેવો પ્લાન? હા, ચાલો ચાલો. માહી, એ શું છે ને કે આજે મને તારી થોડી હેલ્પની જરૂર છે. તને મારી હેલ્પની જરૂર છે? સારું, હવે કરવાનું શું છે? જો તું એક કામ કર, જસ્ટ મેક શ્યોર કે કોઈ પણ પરિસ્થિતિમાં આજે આદિત્ય ઘરની બહાર ના નીકળે. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? આજે આદિ ઘરે જ છે હર્ષ. થેન્ક ગોડ. કે બનાયો ને? અબ હું એક કામ કરું છું, તમારી વાત કરાવી દો એની સાથે. હા ઠીક છે, કરાય વાત. આદિ હર્ષ, આદિ ઘરે નથી. વોટ? અરે હમણાં જ તો કીધું કે એના રૂમમાં છે. તો ક્યાં જતો રહ્યો? ફરીથી જોયાના જ કોઈ કામથી બહાર ગયો હશે. ઓહ ગોડ, અંજના પ્લીઝ, યુ હેવ ટુ ડુ ધીસ. ફોન કરે ને એને કહે કે તરત જ ઘરે પાછો આવે. ડુ ઇટ નાઉ. સારું, આવી ગયો વરરાજા, આવી ગયો. આદિત્ય,
કેટલી રાહ જોવડાવી તે. થેન્ક ગોડ આદિત્ય તું આવી ગયો. જા જલ્દી જઈને તૈયાર થઈ જા, લગ્નનું મુહૂર્ત નીકળે છે. આદિત્ય, તને સમયની કિંમત નથી. શું અંકલ, જવા દો ને તમે પણ. આદિત્ય તું જા, તૈયાર થઈ જા. આવો સર. અરે ભાઈ, વરરાજાને લઈને જાઓ જલ્દી. યહો, શું વાત છે! કોંગ્રેચ્યુલેશન્સ તમને પણ. કપડાં ક્યાં છે? રેડી છે સર. હું જાણું છું કે તમારી સાથે કંઈક ને કંઈક થયું છે જેના લીધે તમે આમ. હું એ પણ જાણું છું કે તમે આ નોતા કરવા માંગતા પણ. અહીંયા આવવા માટે હું તમને દિલથી આભાર કહેવા માંગુ છું. આ ખોટા લગ્ન છે. વગર ઇમોશન કરીએ, કામની જેમ કરીએ અને નીકળી જઈએ. એ આવી ગયા છે જી. કઈ પણ કહો, જોડી બહુ સરસ છે. એ વાત તો છે અંકલ. જોડી બહુ જ સરસ છે. જોયા, પહેલી વાર લગ્ન કરે છે શું? ના, મારું કહેવાનો મતલબ છે કે 3 વર્ષોથી પરણેલા છો, જસ્ટ રિલેક્સ. જીવનમાં આવી તકો વારંવાર નથી મળતી. અને તું તો કેટલી નસીબદાર છે કે તને આ જ સમયને જીવવાની ફરી તક મળી રહી છે. હવે તમે બંને તમારો હાથ આગળ કરો. પંડિતજી, થોડું ફાસ્ટ ફોરવર્ડમાં કરો. બધી વસ્તુ આટલી પ્રોપરલી કરવી જરૂરી છે. આદિત્ય બાબુ, પંડિતજીને ખબર છે શું કરે છે. પંડિતજી, તમે આરામથી કરો, ઓકે? તમે બંને ફેરા શરૂ કરો. પંડિતજી, હવે તો બધું ઠીક થઈ જશે ને? લક્ષ્મીજી 100 વર્ષ સુધી તમારી કંપની અને તમારા ઉપર કૃપા રાખશે, તમે નિશ્ચિંત રહો. કોઈએ માહી મેમને જોયા શું? એ અચાનકથી ક્યાં જતા રહ્યા? મારાથી નહીં થાય. પૂરું કરીએ, નીકળીએ. તમે લોકો ઉભા કેમ રહ્યા? અરે, તમે ઉભા કેમ રહ્યા? કન્યા, તમે આગળ જાઓ. પંડિતજી કહે છે આગળ વધો. અરે, આ ક્યાં આવો છો તમે? અરે આદિત્ય, હું તો આવી રહ્યો છું. ગાઈસ, ડોન્ટ ડુ ઇટ. આવો છો, 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 આવો છો. શું કહેવા માંગો છો? જો આ બંનેને આજ આદિત્યને જોયા છે, આ જ લોકો છે જેમના પતિ અને પત્નીનો એક્સિડન્ટ થયો છે, અને આ લોકો અહીંયા છુપાઈ છુપાઈને લગ્ન કરી રહ્યા છે. તો જાણીએ કે એવો શું રહસ્ય છે જેનાથી આ બંને લગ્ન કરી રહ્યા છે. ચાલો જાણીએ એમની પાસે. મેમ, શું આ સાચું છે કે તમારા બંનેનું અફેર પહેલેથી છે અને એટલા માટે પેલા માસૂમોનો જીવ ગયો? બધા શું આ લોકોના પહેલા કોઈ બીજા સાથે લગ્ન થઈ ચૂક્યા હતા? તમે જુઠ્ઠું બોલ્યો મારી સાથે. પપ્પા, સંભાળો તમારી જાત. મારી સાથે આટલો મોટો દગો. જોયા અને આદિત્ય વિશે તમે કેટલું જાણો છો? શું એકબીજાની સાથે છે કે પછી ફ્રોડમાં પણ સાથે છે? નો કોમેન્ટ્સ. કે પહેલા તમારો અફેર થયો કે પછી તમારા સ્વર્ગીય પતિ પત્નીનો? શું બોલી રહ્યા છો તમે? પ્લીઝ, આ બધું જવાબ જોઈએ છે તારે. હું આપું છું તને જવાબ. જવાબ જોઈએ છે ને? આદિત્ય, પ્લીઝ આમના મોઢે ના લાગો. તમે પ્લીઝ ચાલો અહીંયાથી. પ્લીઝ નીકળો બધા અહીંથી. એક નંબરના જાનવર. મમ્મીજી, મારો વિશ્વાસ કરો, આ બધું ખોટું છે. આ લગ્ન, આ ફેરા, આ બધું ખોટું છે. માહી, તમે કહો મમ્મીજીને કે સત્ય શું છે. આજ તમારી વહુનો ખરો ચહેરો છે મોમ. આજ બધું તો કરતી હતી એ ઓફિસ જઈને. શું કહી રહ્યા છો તમે મમ્મીજી? આ સત્ય નથી. કંપની બચાવવા માટે આજ કહીશ ને તું? અને તું જે કઈ પણ કહીશ, હું બસ માની લઈશ. પણ હું સાચું કહી રહી છું. બસ કર ખોટું બોલવાનું. મેં કહ્યું હતું ને તને કે પોતાની દીકરીથી વધારે હું તારા પર ભરોસો કરું છું.